1 ફેબ્રુઆરીના દિવસને વસંત પંચમીના દિવસ તરીકે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે રાજ્યમાં 4 પર્વોની એક સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વસંત પંચમી, શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતિ અને ગાયત્રી પરિવારના સંસ્થાપકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલાસિનોર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાલાસિનોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જયંતિની 191મી જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ દિવસે શિક્ષાપત્રીનું પઠન કરવામાં આવ્યું હતું. આ શિક્ષાપત્રીની રચના ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882માં વડતાલ ખાતે કરી હતી. શિક્ષાપત્રી ગ્રંથનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં સવિશેષ મહત્વ છે. શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય, જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. એટલે શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર. શિક્ષાપત્રીને લઈને સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે લખેલા શિક્ષાપત્રી ગ્રંથ પ્રમાણે જો સમાજ વર્તે અને અનુસરે તો દેશમાંથી પોલીસ સ્ટેશન તથા સર્વ પ્રકારની કોર્ટ બંધ કરી દેવી પડે. કલ્પેશ પટેલ સાથે રાકેશ વાળંદ, ન્યૂઝ ઓનલાઈન, બાલાસિનોર.